नमस्ते, श्री वल्लभ कन्या केळवणी मंडळ संचालित विमोहन बाल मंदिर एच केच ग्रुप में आप सर्वेनुं स्वागत छे। केम छो बधा बाळको, मजा में ने? बाळको, आजे आपणे शब्द चित्रावली में एक नवो पाठ शीखीशुं। आजे आपणे शब्द चित्रावली में शीखीशुं पेज नंबर 34 अने पेज नंबर 35। आ बे पेज आपणे आजे एक साथे शीखवाना छे। जो 34 नंबर ना पेज में लखेलू छे वाहनों अने अहींया छे एक, अने अहींया बीजो पेज छे पेज नंबर 35 त्यां छे वाहनों अने बे, एटले के आ छे आपणे आ बे पेज एक साथे शीखवाना छे। वाहनों एटले शुं? तो के भाई बाळको, आपणे क्यारेक एक जग्याएथी बीजी जग्याए जवुं होय तो नजीक आपणे ક્યાંય જવું હોય તો આપણે બાઇક ઉપર જઈએ છીએ, સ્કૂટર લઈને જઈએ છીએ, બાળકો તો સાયકલ લઈને પણ એની ફ્રેન્ડના ઘરે જતા હોય છે। પણ જો થોડે દૂર જવું હોય તો આપણે બસમાં જઈએ, ફોર વ્હીલમાં જઈએ, એનાથી વધારે થોડે દૂર જવું હોય તો આપણે ટ્રેનમાં જઈએ। પણ એક કન્ટ્રીમાંથી બીજી કન્ટ્રીમાં, એટલે કે એક દેશમાંથી બીજા દેશમાં જવું હોય તો આપણે પ્લેનમાં જઈએ છીએ, બરાબર ને બાળકો? તો આપણે એના માટે અલગ અલગ જુદા ઘણા બધા પ્રકારના વાહનો છે એનો ઉપયોગ કરીએ છીએ। તો ચાલો, સૌથી પહેલાં આ શું છે? તો કે ભાઈ આ છે બાબા ગાડી। નાના બાળકો હોય એને મમ્મી બહાર ફરવા લઈ જાય તો આવી મસ્ત મસ્ત બાબા ગાડીમાં બેસાડી દે છે, અને એમાં એને તડકો પણ નથી લાગતો, સરસ વ્યવસ્થિત બાળકો બેસી શકે છે। અને બાળકો અહીંયા છે ને, જો આવું સ્ટેન્ડ હોય છે કે મમ્મી કે કોઈ પણ વ્યક્તિ એને બહાર ફરવા લઈ જાય ને તો આ પકડીને એને ચાલી આ પકડી અને એને ધક્કો મારે ને, એટલે અહીંયા જે વ્હીલ હોય એ આગળ ચાલે છે, એવી રીતે બાબા ગાડી ચાલે છે। ત્યાર પછી છે રિક્ષા। આપણે બજારમાં જવું હોય, કોઈના ઘરે જવું હોય તો આપણે રિક્ષામાં જઈએ છીએ ને, રિક્ષાવાળા ભાઈને આપણે એના પૈસા આપીએ છીએ એટલે આપણને એ જ્યાં જવું હોય ત્યાં મૂકી જાય છે। પછી છે બાઇસિકલ, એટલે કે સાયકલ। આપણા દીદી કે મોટો ભાઈ હોય સ્કૂલે જવા માટે સાયકલ લઈને કદાચ જતા હશે। ત્યાર પછી છે આ મોટરસાયકલ, એટલે કે બાઇક। ઘણા બધા બાળકોના ઘરે આવું બાઇક હશે। પછી છે સ્કૂટર, જેવી રીતે બાઇક છે એવું જ આ સ્કૂટર પણ છે। ત્યાર પછી છે ઊંટગાડી। ઊંટગાડી સૌથી વધુ જ્યાં રણ પ્રદેશ હોય ને, એટલે કે જ્યાં ખૂબ જ વધુ રહેતી હોય ને, ત્યાં ઊંટગાડી જોવા મળે છે। આપણે અહીંયા પણ હોય છે, પણ ઊંટ છે એ એવું પ્રાણી છે કે એ રેતીમાં ફટાફટ ચાલી શકે, એટલે કે રણ પ્રદેશમાં ઊંટગાડીનો સૌથી વધુ ઉપયોગ થાય છે। ઉપરાંત જ્યાં રણ હોય ને બાળકો, ત્યાં પાણી ખૂબ ઓછા પ્રમાણમાં હોય અને ઊંટ ઘણા બધા દિવસ સુધી પાણી વગર ચલાવી શકે છે, એટલે રણ પ્રદેશમાં સૌથી વધારે ઊંટ પણ જોવા મળે છે અને ઊંટગાડી પણ જોવા મળે છે। ત્યાર પછી આ છે મોટર કાર, એટલે કે ફોર વ્હીલ। ફોર વ્હીલ તો ઘણા બધા પ્રકારની આવે છે અને ઘણા બધા કલરની પણ હોય છે, કોઈ નાની હોય છે, કોઈ મોટી હોય છે। ત્યાર પછી છે બળદગાડું। બળદગાડું આપણા અહીંયા સિટીમાં, એટલે કે શહેરમાં જોવા મળતું નથી, બહુ ઓછા હોય છે, પણ ગામડામાં બળદગાડા ખૂબ જ હોય બાળકો। ખેતરમાં ખેતર ખેડતી વખતે બળદનો ઉપયોગ થાય, પછી ખેતરેથી ઘરે જવા માટે એ લોકો બળદનો ઉપયોગ કરે છે, બળદગાડામાં બેસીને જાય, પછી જાજો બધો સામાન ક્યાંક લઈ જવો હોય ને ત્યારે પણ બળદગાડાનો ઉપયોગ થાય છે। અને હવે તો બાળકો ઘણા બધા લગ્ન પ્રસંગમાં પણ જાન જોડે ને, એટલે બળદગાડામાં જાન લઈને જાય છો, સરસ મજાનું ત્યારે તો બળદગાડું ડેકોરેશન કરેલું હોય બહુ મસ્ત મસ્ત, અને બળદ હોય ને એને પણ સરસ મજાના સરસ મજાનું ડેકોરેશન કરેલું હોય, એના ઉપર પણ સરસ મજાના વેલ્વેટના કે ટીકીવાળા એકદમ સરસ ઝગમગ થતા હોય ને એવા કપડાં એની માથે રાખેલા હોય છે। પછી છે ટ્રક, એટલે કે ખટારો। ખટારાનો સૌથી વધુ ઉપયોગ છે ને માલ સામાનની હેરફેર કરવા માટે થાય છે। આપણે બીજા શહેરમાં જાજો બધો સામાન મોકલવો હોય ને તો ખટારાનો ઉપયોગ થાય છે, કેમ કે જો ખટારાની આ પાછળની બાજુ હોય ને ત્યાં જાજો બધો સામાન રહી શકે છે, એટલા માટે। પછી છે જીપ। જીપ છે એ મોટરકાર જેવું જ વાહન છે, પણ એની અલગથી
એની જે રચના હોય ને, એટલે કે એ જે બનાવવાની બનાવેલી હોય છે એ મોટર કારથી અલગ રીતે બનાવેલી હોય છે. પછી છે આ બાળકોને ગમતી ટ્રાયસિકલ. ટ્રાયસિકલ એટલે કે ત્રણ પૈડાવાળી સાયકલ. બધા બાળકોની પાસે લગભગ તો આવી સાયકલ હશે જ. ચાલો હવે જોશું આપણે ટ્રેન ગાડી, એટલે કે રેલગાડી અથવા તો ટ્રેન પણ કહેવાય. અને એમાં આગળ આવું એન્જિન હોય અને પાછળ ઘણા બધા ડબ્બા જોઈન્ટ કરેલા હોય બાળકો. અને ટ્રેન ચાલે તો કેવો અવાજ આવે, છુક 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 છુક. અને પાવો વાગે ત્યારે એ સાંભળવાની તો ખૂબ મજા પડે છે. પછી છે ઘોડાગાડી. ઘોડાગાડી હોય એ ઘોડા દ્વારા ચલાવવામાં આવે છે. આપણે રેસકોર્સ જઈએ ત્યાં પણ ઘોડાગાડી હોય છે. અને દરિયા કિનારે કોઈ જગ્યાએ જાય તો ત્યાં પણ ઘોડાગાડી હોય છે. પછી છે આ છે બસ. આપણે બીજા શહેરમાં જવું હોય તો આપણે બસમાં જઈએ છીએ. અને આપણે અહીંયા તો સિટી બસ પણ ચાલે છે, એટલે કે જેમ આપણે રિક્ષામાં બેસીને કોઈ બીજી જગ્યાએ જઈએ ને, એવી રીતે આપણા રાજકોટ સિટીમાં ઘણી બધી બસ ચાલતી હોય કે આપણને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય છે. અને બસમાં પણ ઘણા બધા વ્યક્તિઓ બેસી શકે છે. પછી છે સ્ટીમર, એટલે કે આગબોટ. જો એ તો બહુ મોટી હોય હો બાળકો, અને જેમ આપણે 2-3 માળના મકાન હોય ને એમ આમાં પણ ઘણા બધા માળ હોય છે. અને એમાં પણ ઘણા બધા લોકો મુસાફરી એકસાથે કરી શકે છે. અને પણ સ્ટીમર ક્યાં ચાલે ખબર છે બાળકો? દરિયામાં ચાલે, એટલે કે પાણીમાં ચાલે છે. જો ભાઈ આ છે સ્ટીમર છે ને આ છે વહાણ છે. સ્ટીમર ચલાવવા માટે છે ને એમાં એક પ્રકારનું એન્જિન જોઈન્ટ કરેલું હોય. પણ વહાણ હોય ને એ કેવી રીતે ચાલે ખબર છે બાળકો? જો અહીંયા સઢ હોય છે. સઢ એટલે શું? કહેતો કે ભાઈ ઊંચી ઊંચી લાકડી હોય અને એમાં આવું કાપડ બાંધેલું હોય છે. અને જેમ અહીંયા કાપડમાં પવન ભરાય ને, એટલે એવી રીતે પવન ભરાય એટલે એ દિશામાં એ ચાલે છે. પછી છે હેલિકોપ્ટર. હેલિકોપ્ટર ક્યાં હોય? તો કે ભાઈ આકાશમાં હોય છે. અને હેલિકોપ્ટરમાં થોડાક જ માણસો બેસી શકે. પછી આ છે એ છે એરોપ્લેન, એટલે કે વિમાન. વિમાનમાં તો ઘણા બધા માણસો બેસી શકે છે. પછી છે હોડી. હોડીમાં થોડાક જ જણા બેસી શકો બાળકો. અને એ નદી તળાવ હોય ને ત્યાં આવી હોડીઓ હોય છે. પણ નદીમાં તળાવમાં ને નહીં હોડી હોય છે, પણ મોટો દરિયો હોય તો ત્યાં સ્ટીમર અને વહાણ હોય છે. જો બાળકો આટલા બધા આપણે વાહનની ઓળખ કરી. જો વાહન ક્યાં ચાલે? તો કે ભાઈ રોડ ઉપર ચાલે. આપણે સિનેમા હોય તો સાયકલ ચલાવીએ. પછી મોટા રોડ હોય તો ત્યાં સ્કૂટર, રિક્ષા, બસ એવું બધું ચાલે. અને હાઈવે ઉપર મોટે ભાગે. હાઈવે એટલે શું? તો કે ભાઈ આપણે એક શહેરમાંથી બીજા શહેરમાં જઈએ તો વચ્ચે બહુ મોટા મોટા રોડ આવે, ત્યાં કોઈ આજુબાજુમાં ગામ હોય નહીં, એને હાઈવે કહેવાય. હાઈવે ઉપર મોટા મોટા વાહનો વધુ પ્રમાણમાં જોવા મળે છે, જેમ કે ફોર વ્હીલ, બસ, ટ્રક, ખટારા એવું બધું વધુ હોય છે. આ બધા વાહનો જે છે ને, મોટર કાર, જીપ, ખટારો, પછી સ્કૂટર, એ બધું ક્યાં ચાલે? તો કે રસ્તા ઉપર, રોડ ઉપર ચાલે, બરાબર. અને વહાણ અને સ્ટીમર ક્યાં ચાલે? તો કે ભાઈ પાણીમાં. અને એરોપ્લેન અને હેલિકોપ્ટર એ ક્યાં ચાલે? તો કે ભાઈ તો આકાશમાં ઉડતા હોય છે, ઊંચા ઊંચા, બરાબર ને બાળકો? ચાલો બધા બાળકોએ બધા જ વાહનોની ઓળખ સરસ મજાની કરી લીધી છે. હવે એના આપણે પ્રશ્નો જોઈશું. પ્રશ્ન પહેલો, કયા કયા વાહનો આકાશમાં ઉડે છે? કયા વાહનો આકાશમાં ઉડે બાળકો? તો કે ભાઈ એરોપ્લેન અને હેલિકોપ્ટર. એરોપ્લેન અને હેલિકોપ્ટર એ બંને વાહન એવા છે કે જે આકાશમાં ઉડે છે. પ્રશ્ન બે, કયા કયા વાહનો પશુઓથી ચાલે છે? પશુઓથી ચાલતા હોય એવા વાહનો કયા? તો કે ભાઈ બળદગાડું, ઊંટગાડી અને ઘોડાગાડી. આ ત્રણ વાહન એવા છે કે જે પશુઓથી ચાલે છે. પછી છે પ્રશ્ન ત્રણ, કયા કયા વાહનો પાણીમાં ચાલે? પાણીમાં શું ચાલે? તો કે ભાઈ હોડી પાણીમાં ચાલે, વહાણ છે એ પણ પાણીમાં ચાલે, અને સ્ટીમર એટલે કે આગબોટ એ પણ પાણીમાં ચાલે છે. પ્રશ્ન ચાર, સૌથી ઝડપી વાહન કયું?
સૌથી વધુ ઝડપી એટલે કે સ્પીડવાળું ફટાફટ આપણને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડી દે એવું વાહન કયું? તો કે ભાઈ એરોપ્લેન. એરોપ્લેનની સ્પીડ સૌથી વધુ હોય આ બધા વાહનમાં. પ્રશ્ન 5, કયા વાહનને ઘણા પૈડા હોય છે? એવું કયું વાહન છે કે એમાં ઘણા બધા પૈડા હોય છે? તો કે ભાઈ ટ્રેન. ટ્રેનને ઘણા બધા પૈડા હોય છે. પછી છે પ્રશ્ન 6, કયા વાહનને બે પાંખો હોય છે? એવું કયું વાહન છે કે એને ઉપર પાંખ હોય છે? તો કે ભાઈ વિમાન. વિમાનને બે પાંખ હોય છે. જો હેલિકોપ્ટરમાં છે ને ઉપર પાંખો કહેવાય એને, ફેન કહેવાય, પણ જે પ્લેન છે એને બે પાંખો હોય છે. અને આ બધા વાહન કેનાથી ચાલે? તો કે ભાઈ એમાં પેટ્રોલની જરૂર પડે, ડીઝલની જરૂર પડે, કોઈમાં ગેસની પણ જરૂર પડે. અને બધા જ વાહનોમાં જો બાળકો પૈડા છે, જો સ્ટીમર વાહન અને હોડી એમાં નહીં પણ બીજા બધા જ વાહનોમાં પૈડા એટલે કે વ્હીલ જોઈન્ટ કરેલા છે, એટલે કે વ્હીલની મદદથી જ બધા વાહનો ચાલે છે. તો ભાઈ બધા બાળકોની વાહનોની ઓળખ સરસ મજાની થઈ ગઈ છે. તો તમારે હોમવર્કમાં બધા વાહનોના નામ બોલતા હોય એવો તમારો વિડીયો ટીચરને મોકલવાનો છે. ઘણા બધા બાળકોને તો ચિત્ર જોઈને પણ એના નામ આવડી જશે જ. એકવાર તમારે સરસ મજાનો વિડીયો જોઈ લેવાનો અને બધા વાહનના નામ શીખી લેવાના. અને તમે બંને પેજ પરથી બધા વાહનના નામ બોલતા હોય એવો સરસ મજાનો વિડીયો તમારો ટીચરને મોકલવાનો છે. આ તમારું હોમવર્ક છે. ચાલો તો સરસ મજાનું હોમવર્ક કરી અને સરસ મજાનો વિડીયો ટીચરને મોકલજો. આવજો બાળકો. બાય બાય.